करुणामय चारुलोचनम शरणायात जनार्ति मोचनम पतितोद्धरणाय तत्परम सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा। विक्रम संवत 2079 माक्सर सुद पढ़व गुरुवार तारीख 24 नवम्बर 2022 पुरुषोत्तम चरित्र ग्रंथ में कथाभाग 336 में कविश्वर दलपतराम विरचित आ ग्रंथ पुरुषोत्तम नारायण भगवान श्री स्वामीनारायण परम सेवक मूलजी ब्रह्मचारी जी महाराज आ कथाना वक्ता अने गठपुर नरेश स्वामीनारायण भगवानना परम प्यारा मुक्तराज दादा खाचर आ कथाना मुख्य श्रोता छे। आ 60मा अध्यायमां मूलजी ब्रह्मचारी कहे छे, हे राजा फरी एक सुखदायी कथा सांभळो। अगतरायवाळा पर्वतभाईने त्यां वाला महाराज गया छे, पर्वतभाईनी केटलीक अवनवी कथाओ चाले छे, ए संदर्भमां मूलजी ब्रह्मचारी महाराज ने एक अनोखी घटना याद आवी छे जे पर्वतभाई साथे जोड़ायेली छे, एटले हवे एक नवी ज कथानो तेओ प्रारंभ करे छे। आ कथा मने तमने बधाने भगवान पूर्ण पुरुषोत्तम नारायण ने पामवानो, एने प्रसन्न करवानो अने ए बे काम माटे मरी मटवानो खप केवो होय, तान केवो होय, खरा भक्तनो ईशक केवो होय एनी प्रेरणा आपे छे। मने तमने कोक दिवस आळस आवती होय, कंई ढीलाश लागती होय, अथवा कोक नानी मोटी सांसारिक मुश्केलीओ व्यवहारिक मुश्केलीओमां आपणे ढीला पड़ता होय पाछा पड़ता होय त्यारे आ कथा संभाळवाथी जरूर ने जरूर खरा दैवी जीव के मुमुक्षुने आध्यात्मिक मार्गनुं तान और चढ़ी जाय एवी आ कथा छे। કઈ કથા છે સાંભળો। ગામ ખોરાસામાં એક આહિર રાજાભાઈ નામે ભક્ત રહેતા હતા। સૌરાષ્ટ્રનું આ ગામ છે। રાજાભાઈ એમનું નામ છે, આહિર એ એમની કોમ છે, જ્ઞાતિ છે। મૂળજી બ્રહ્મચારીને યાદ આવી ગયું કે પર્વતભાઈની ખેતીનું કામ જેમણે 12 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણના એક વચને કર્યું એ રાજાભાઈની કહાની કાંઈ જેવી તેવી નથી। ભગવાન સ્વામિનારાયણના દરેક આશ્રિતની આંખ ઉઘાડી દે અથવા મોહ નિદ્રામાંથી જગાડી દે, ભગવાન પુરુષોત્તમ નારાયણ માટે ખરેખરા લગાડી દે એવી આ કથા છે। ગામ ખોરાસામાં રાજાભાઈ જ્યાં રહેતા હતા એ ઓરિજિનલ ઘર આજે નથી, પરંતુ વાલા ભક્તો એ સ્થળ છે ત્યાં નવું બની ગયેલું એક મકાન છે એ આપણે જોઈ લઈએ। એટલે રાજાભાઈની આ એક સ્મૃતિમાં કલગી ઉમેરાઈએ। ગામ ખોરાસામાં આવા શ્રદ્ધાવાળા ભક્ત રાજાભાઈ અહીંયા રહેતા અને એક સંભાણું પ્રૂફવાળું છે વાલા ભક્તો, રાજાભાઈની પછી તરતની કે એના પછીની પેઢીમાં એ વખતે જે જૂના જમાનાની ડંકી આવેલી એ એમના વંશજોએ ઘરે ડંકી મૂકી પાણી હબેચવા માટે, આ જ દિવસ સુધી ત્યાં મકાન નવું બની ગયું બધું સાચું, પરંતુ રાજાભાઈ અને એના દીકરાઓ એના વંશજોની આ ડંકી છે એ પુરાવા માટે એ લોકોએ હજી સુધી એ ડંકી હાચવી છે। વાલા ભાઈઓ તમને બતાવું, જો એ કાઢતા નથી કે આ તો બહુ મોટી ઐતિહાસિક ઘટના છે। મકાન પડી ગયું, બીજું બધું હચવાનું નહીં, પરંતુ ડંકી હચવાય છે તો ખાંચો પાડી નહીં એમણે રાખી છે વાલા ભક્તો। એ રાજાભાઈ સ્વામિનારાયણ ભગવાનના અનન્ય સત્સંગી તરીકે આ સત્સંગમાં શોભાયમાન હતા।
સ્વામિનારાયણ સંપ્રદાયનો જ્યારે જ્યારે ઇતિહાસ ઉલ્લેખાય અને એમાં રાજાભાઈની વાત આવે તો શોભામાં અભિવૃદ્ધિ કરે. એની વાત સાંભળીને આપણને થાય કે ઓહો કેવો મહિમા હશે, કેવો ખપ હશે, સંસારમાં રહેવા છતાં કેવા એ પ્રભુ પરાયણ જીવન જીવતા હશે. ગુણાતીતાનંદ સ્વામીનું સૂત્ર, કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો, એને કેવું એ પ્રેક્ટિકલ જીવનમાં અપનાવતા હશે. રાજાભાઈના ગામ ખોરાસામાં જ્યારે જ્યારે સંતો આવે ત્યારે પહેલે જ દિવસથી સંતોની રસોઈ, સંતોનું જમવાનું, સંતોનું પીવાનું પાણી આ બધી વ્યવસ્થા કરી દેવાનું રાજાભાઈએ નક્કી કરી રાખેલું. પહેલે જ દિવસથી એમની રસોઈ આવી જાય, પછી ગામના ભક્તોને શ્રદ્ધા હોય, ભાવ બેસે ને બીજા આપે તો બહુ સારું. પણ હજી પહેલે દિવસે તો સંતો આવ્યા છે એની કોઈને ખબર હોય ન હોય એટલે રાજાભાઈને એમ કે ખોરાસા આવેલા મારા પ્રભુના પ્રાણ પ્યારા વાલા સંતો ભૂખ્યા તો ન રહેવા જોઈએ. આ નિયમ તેઓ ક્યારેય લોપતા નહીં, એવી એમની ટેક કે ગામમાં સંત પધાર્યા અને એ એકટક ભૂખ્યા રહે, આવ્યા અમારા કલ્યાણ માટે અને અમે એના ભોજનની વ્યવસ્થા ન કરી શક્યા. સાવધાનીપૂર્વક આ નિયમ પાળતા, પરંતુ ખેતીનો વ્યવસાય હતો, એ જમાનામાં ફોન તાર હતા નહીં, સંતો આવવાના હોય એની અગાઉ ખબર ન હોય અને વાડીએ તો જવું પડે. પોતે વાડીએ વયા ગયા હોય ત્યાં ગામમાંથી કોણ કહેવા આવે ને કહેવા આવે આવે ત્યાં તો મોડું થઈ જાય. એટલે પછી એમણે સંતો પધારે એટલે તરતો તરત એમને જમવાની સીધા પાણીની વ્યવસ્થાઓ થઈ જાય એ માટે ગામના એક ગુણભાવી વેપારી ભગવાનના ભગત શેઠને ભલામણ કરી રાખેલી કે શેઠ, હું હોવ ન હોવ અને સ્વામિનારાયણ ભગવાનના સંત જો આ ગામમાં પધાર્યા હોય, તમે તો અહીં ગામમાં દુકાન નાખીને બેઠા છો, તમને જેવી ખબર પડે શેઠ મારા વતી એટલું કામ કરજો બાપ, હળી કાઢીને મારા ઘરે જાજો, લોટ ઘી ગોળ સીધું પાણી લઈ આવી અને સંતોને ભોગાડી દેજો, બાકી બધું હું સંભાળી લઈશ. બરોબર એક દિવસનો સમય રાજાભાઈ ખેતીકામ કરવા માટે ખેતરે ગયેલા. એમનું બધું ત્યાં સિઝનનું કામ ચાલતું હતું. ભગવાનને યાદ કરતા હતા, મનમાં વિચારો આવતા હતા, સંતો બહુ દિવસથી આવ્યા નથી, હવે આવવા જોઈએ આવવા જોઈએ. ગઈ વખતે સંતો પધાર્યા, બહુ આનંદ થયો, સમાસ થયો, જીવ બળ્યો થઈ ગયો, આ વખતે સંતો પધારે તો સારું. આમ સંભાળતા સંભાળતા તેઓ ખેતીકામ કરતા. કઈ વાડીમાં રાજાભાઈ ખેતીકામ કરતા એ પણ આજે આપણને જોવા મળે છે. જ્યાં સર્વોપરિ સ્વામિનારાયણ ભગવાનના સ્મરણ સાથે એમણે ખેતી કરેલી એ ગામ ખોરાસાની આ રાજાભાઈની જમીન, આ એનો કૂવો, આ એનું ખેતર અને વાડી છે. બરોબર રાજાભાઈ અહીંયા એમનું ખેતીકામ કરતા અને તેમના ગામમાં સંતોનું મંડળ આવ્યું. એ જમાનામાં ગામમાં મંદિર કે એવું કાંઈ વ્યવસ્થા હતી નહીં, પરંતુ ગામમાં ચોરા જેવું, રામજી મંદિર જેવું, જે દેવળ હોય, ધાર્મિક સ્થળ હોય, ધર્મશાળા જેવું હોય ત્યાં સંતો આવીને ઉતરે, સંતોની જાહેરાત માટે સંતો ધૂન કીર્તન શરૂ કરે. એ ધૂન કીર્તન શરૂ થાય એટલે આવતા જતા માણસોને ખ્યાલ આવે કે સંતો આવ્યા છે, સાધુ આવ્યા છે. એ ધીરે ધીરે ગામમાં વાત પ્રસરે, હવે લોકો લાભ લેવા આવે. હવે રાજાભાઈએ જે ઓલી વ્યવસ્થા કરી રાખેલી, કઈ વ્યવસ્થા? પેલા શેઠને દુકાને કહી રાખેલું, એ મુજબ શેઠને ખબર પડી ગઈ અને શેઠે રાજાભાઈના વચને, ગુણભાવી તો હતા જ, કહીએ તો આમ હરિભગત ગણાય, પણ રાજાભાઈ સાથે એને ભાવ બહુ, ગુણ બહુ, એ ભગવત ભક્ત રાજાભાઈ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત, એટલે એમણે રાજાભાઈના ઘરે જઈને આ સમાચાર આપ્યા. પરંતુ પછી જે બન્યું એ ન ધાર્યું હોય એવું થયું, અને એમાંથી જ રાજાભાઈના જીવનનો એક બહુ મોટો વળાંક આવી ગયો. પરંતુ પછી શું બન્યું એ આ ગ્રંથમાં જે શબ્દોમાં કંડાયેલું છે એવા ભાવ સાથે હું ને તમે ખાલી શબ્દો સાંભળીએ એના કરતાં વિડીયો જોઈ લઈએ તો, હે કે રાજાભાઈ વાડીએ હતા, સંતો આવ્યા અને એક દુર્ઘટના ઘટી ગઈ, અને પછી જ્યારે રાજાભાઈ ઘેર આવતા હતા અને એમને જાણ થઈ અને પછી બન્યું હું,
ઘરે શું થયું હતું એ આપણને જોવા મળશે. ચાલો હું તમને એક ક્લિપ દ્વારા જ એ બતાવું. હો આવ્યા રાજા, આવ્યા. પેલા ભાઈ ઊભું રાખજો, ઊભું રાખ. જય સ્વામિનારાયણ શેઠ. રાજાભાઈ જય સ્વામિનારાયણ. તમે કહેતા તા એમ આજે જ સદગુરુ કૃપાનંદ સ્વામી વગેરે સાત સંતો પધાર્યા છે. હા શેઠ, મને ચોરે સંતોના દર્શન થયા, બહુ સારું થયું. હું પરવારીને તરત પાછો આવું છું, આપણને સેવા ને કથા વાર્તાનો લાભ મળશે. શેઠ, આપણે વાત થઈ હતી તે પ્રમાણે મારા ઘરેથી સીધા પાણીનું તો ગોઠવાઈ ગયું હતું ને? એ બધી વાત પછી કરીશું રાજાભાઈ. શેઠ, કઈક છું છે, જેમ બન્યું હોય એમ કહી દો, જરાય સુપાવતા નહીં. તે વાત પી જવા જેવી જ છે, કહેવામાં મજા નથી. તમને મારા હમસજો ન કહો તો. રાજાભાઈ, તમારા કહેવા મુજબ સંતો માટે સીધું સામાન લેવા તમારે ઘરે હું ગયો ને ઘરમાં કહ્યું કે આપણા સંતો પધાર્યા છે, તેમના થાળ માટે સીધું તૈયાર કરું. આ વખતે સાત સંતોનો લાભ મળ્યો છે. ત્યાં તો ખીજાયેલી વાઘણની જેમ મારા ભાભી અકળાઈને તાડુક્યા. શું કીધું એણે? એમણે કહ્યું, આ સાધુ તો મારા પીટ્યા નવરા છે, તે વર્ષો વર્ષ હાલ્યા આવે છે, હું કઈ નવરી નથી, દળી દળીને થાકી ગઈ છું. હું આ એક જ ખોરડું ભાળી ગયા છે. આ સાંભળીને મારા પર તો જાણે વીજળી પડી. ના, સંતોને કોઈ તકલીફ પડવા દીધી નથી. પછી મેં મારા ઘરેથી જ તમામ વ્યવસ્થા કરી અને તમારી ભાવના પ્રમાણે સંતોને બધી સગવડ કરી આપી છે. શેઠ, શ્રી હરિ અને સંતો ભક્તો માટે જ હું આ સંસારમાં જીવું છું. એમ છતાં જો એમનાથી આટલી એ સંતોની સેવા ન થતી હોય તો આજથી આ સંસાર રામ 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 રામ. આ શું બોલો છો રાજાભાઈ? શેઠ, મને લાગે છે ભગવાને હવે મારી પ્રાર્થના સાંભળી. આ નિમિત્તે વરહોની મારી ઈચ્છા પ્રભુ પૂરી કરશે એવું મને લાગે છે. એ મહારાજ, તમારી સેવા દેજો બાપ. લ્યો ત્યારે, જય સ્વામિનારાયણ. જરા ઊંડા ઉતારી દેવી કથા છે ને વાલા ભક્તો. હે, હૈયાને હલબલાવી મૂકે ને. આપણે ભગત, એ ભગત આપણને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અને સંતો મળ્યા છે, એને મળ્યા છે. પરંતુ મહિમા મહિમામાં, ભાવ ભાવમાં, ખપમાં ફેર છે ભાઈઓ. દેશી ભાષા, જૂના જમાનાના જાડા લુગડા, પરંતુ હૈયાનો ભાવ ખરો ખપ ચોટદાર છે. શેઠના એક એક શબ્દે રાજાભાઈ બધું જ પામી ગયા. અને ત્યાં ત્યાં શેઠની દુકાનને ઉંબરે, આજથી આ સંસાર હરામ. આવું થઈ ગયું. સુજ્ઞ છે, ડાયા છે, આ લોકનું પરલોકનું બધું જ સમજી ગયા. વળી વ્યવહારે અંદર અંદર મનોમંથન ચાલવા લાગ્યું. તેઓ એકદમ ઘટનાને પી ગયા. મનોમન જે વિચારવાનું હતું એ વિચારી નિર્ણય પણ લેવાઈ ગયો. અને એ નિર્ણયમાં એમણે એવી ઉતાવળ ન કરી કે જે ઉતાવળ બાજી બગાડી નાખે. તીવ્ર વૈરાગ ઉપજો, કાળજામાંથી સંસારની તમામે તમામ ઈચ્છાઓ બળી ગઈ, પણ ભગવાનનું, સંતોનું, સંપ્રદાયનું ખરાબ ન દેખાય, લોકમાં પણ પોતાના કર્તવ્ય ફરજ બજાવવાથી ભાગી ન ગયા હોય, એ બધા ભાવોને અંતરમાં
બરાબર વિચારેલી છે. અને પછી એમણે ઘરે જઈ એક ભૂદેવને બોલાવ્યા. પરિચિત વિશ્વાસપાત્ર એક બ્રાહ્મણ સંદેશાવાહક હતા, એને બોલાવ્યા. ખાનગીમાં એમને મળ્યા અને એમની સાથે ખાનગીમાં વાટાઘાટો શરૂ થઈ. એમણે બધું સમજાવી દીધું અને ભૂદેવ એ બાબતમાં સુજ્ઞ હતા, તે સમજી પણ ગયા, સંમત થઈ ગયા. એ પ્રમાણે ભૂદેવ એક લખેલો કાગળ લઈ આવ્યા. એ કાગળમાં લખવામાં આવેલું કે રાજાભાઈના સાળા અત્યંત બીમાર અવસ્થામાં છે, એમના બેનને બહુ યાદ કરે છે, એટલે વહેલામાં વહેલા જો મોઢું જોવું હોય તો મળવા આવી જાય, જોવા આવી જાય. આ રીતની બધી જે ગોઠવણ થયેલી એ પ્રમાણે પત્ર આવ્યો. રાજાભાઈ કીધું, હવે મને બહુ વાંચતા આવડે નહીં ભૂદેવ, એ તમે સંભળાવો. અને ભાઈ ભૂદેવે સંભળાવ્યું. એ સાંભળીને ઘરના માણસ અત્યંત ઉતાવળા થયા. તરત જ લબાસો ભરીને કહે છે, હું તો જાઉં છું મારા ભાઈને મળતી આવું. કે આ છોકરાઓને તમારે શું કરવું છે કે અમારે મામાન ઘરે જવું છે? ભાઈ હવે મામાન ઘરે જવું હોય તો કંઈ ના પડાય, તાર માને ન ના પડાય, તમને ન ના પડાય, તો જાઓ બાપા, એ મળી આવો. મારા રામ રામ કહેજો, જય સ્વામિનારાયણ કહેજો. પણ અલી અલી અલી, હા ભલ તો ખરી, પ્રભુની કૃપાથી આપણે આ વર્ષે બહુ સારું કમાણા, ખેતીમાં બહુ સારી ઉપજ છે, જ્યારથી સ્વામિનારાયણ ભગવાનનો આશરો લીધો એ ચારે બાજુ સુખ છે. જ્યારે આપણે ગરીબ હતા ત્યારે તારા ઘરેણા આપણે હાવ નબળા સામાન્ય લીધેલા, અમુક તો આપણે વેચી દીધેલા. મારા મનમાં વિચાર આવે છે કે હવે એને નવા હારા મોટા કરાવી લે, જો તું મુક્તિ જા તો આને ભંગાવી, એમાં નવું ભેળવી અને નીરુભાઈ પેઢીએ લઈ જાય. અને નીરુભાઈ વિશ્વાસપાત્ર માણસ છે, આમ તો આ ધંધામાં વિશ્વાસ મૂકવો અઘરો છે, પણ ભાઈ એ આપણા તિલક ચાંદલાવાળા ખોટું ન કરે. એમ રાજાભાઈ બધું ગોઠવી દીધું, મોટાની આશા આપી અને બાકીના બધા ઘરેણા જે ફરજિયાત પહેરવા પડે એ સિવાયના હોય એ માગી લીધા. પછી એ બધું તો ગયું. આ બાજુ રાજાભાઈ એમના નિભાવ પૂરતી બધી વ્યવસ્થાઓ કરતી હતી, જે જમીન હતી, ઘર હતું, વધારાના બળદોમાંથી એક જોડી બળદ, ગાડું, થોડા ઢોર ઢાંખર છોકરાઓને ખાવા પીવા, એ જે એમના નિભાવ પૂરતું હોય, એમની ફરજમાં જે આવતું હોય એ પૂરતું બધું સ્પેરમાં પેન્ડિંગમાં રાખી અને બાકીનો હકેલો શરૂ કર્યો. શું શરૂ કર્યો? બાકીનાનો હકેલો શરૂ કર્યો. હવે જેટલું પણ વધારાનું હતું એ બધું ધાડ 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 વેચવાનું શરૂ કર્યું, આપવાનું શરૂ કર્યું. અને ઘરના માણસ એટલે કે એમના ધર્મપત્ની, એમના જે છોકરા છે, એમનો ગુજરાન ચાલી જાય એ સિવાયનું જે હતું એ બધું જ ભેગું કર્યું, પોટલું વાળ્યું. એ જમાના પ્રમાણે બીજી ત્રીજી બહુ વ્યવસ્થાઓ હતી નહીં, કાંઈ બેંકો હતી નહીં, તિજોરી હતી, એટલે બધું પટારામ ભર્યું હોય, બધું ઊંડે ઊંડેથી બધેથી કાઢી લીધું. હા, પટારામ ગોદડા હોય, ગોદડાના તળિયે એક ડગલી હોય, પટારાના નીચેના ભાગમાં એક ડગલી હોય, ડગલી ખોલે તો એમાંથી પાછા ડાબલા નીકળે, બધું એમણે વ્યવસ્થાઓ કરી લીધી. અને પછી શું કર્યું એ તો પ્રેક્ટિકલ જ જોઈ લી, તો હું વાંધો છું ભાઈ. આ વધારાના બળદ વેચી દીધા, પેલો પટારો ખોલ્યો, જો ડબો કરી, જય શ્રી.
શ્રી સ્વામિનારાયણ. જૂના જમાનાનું તાળું મેર્યું. આવું કરીને પછી રાજાભાઈ સીધે સીધા ઓલી ઘરની ચાવી હતી ને તાળું મારેલી એ લઈને શેઠ પાસે ગયા. ક્યાં ગયા? શેઠ પાસે ગયા. અને હવે શેઠના હાથમાં આમ ચાવી દીધી હો. શેઠ તો અચંબો પામી ગયા કે હે રાજા ભાઈ, છે શું આપણું? ચાવી કેમ મને આપો છો? પછી રાજાભાઈનો નિર્ણય સાંભળવા જેવો છે. હું આજથી આ સંસારનો ત્યાગ કરીને સાધુ થવા જાઉં છું. સાધુ થવા? હા શેઠ. એ આવે તો એને કહેજો કે હવે મારી વાટ ન જુએ. પણ રાજાભાઈ, તમારે એ નાના છોકરા અને એનો જીવન નિર્વાહ, એ બધું જ થઈ જાય. ઘર વાડી ઢોર ઢાકર એ બધું અહીંયા જ છે. એ નથી લઈ જતો, એનું તો સુખેથી હાલશે. હવે મોડું કરે એ બીજા. હારું તો શેઠ, હું નીકળું છું. જય સ્વામિનારાયણ. ઈ આવે તારે કહેજો. ઈમાં બધું સમજી ગયા ને? એક જમાનો હતો ભાઈ, ઈમાં તો કાંઈનું કાંઈ અર્થ આવી જતો. હ, આપણે ક્યારેક વાત કરતા હોય અને પછી આમ બરોબર પ્રોપર શબ્દ એને માટે આમ વાપરવા જેવો ન હોય, કાં તો મળતો ન હોય ને, ત્યારે આપણે કહી પછી ઓલ્યાને, ઓલામાં તો કાંઈનું કાંઈ નીકળે. હ, આવું રાજાભાઈ કરી દીધું. હાય, શેઠને ચાવી આપી દીધી, આટલી ભલામણ કરી. અને પછી રાજાભાઈ આગળ વધ્યા. વાલા ભક્તો, જ્યારે આ બધું જ વધારાનું પોટલું લઈ અને રાજાભાઈ ગઢપુર પધાર્યા, સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા અને મારા પ્રભુએ પણ પરીક્ષા કરી અને એની દ્રઢતા જોયા જેવી નીકળી. જોજો હો હવે શું બને છે. મહાભક્ત રાજા ભાઈ અહો નિષ્ઠા પર્વત, મહારાજ આ હળકતા સંસારમાંથી જે કાંઈ બસ્યું છે એ બધું લઈને આવ્યો છું, તે આપના ચરણોમાં કૃષ્ણ અર્પણ. હવે મને કાયમ માટે આઈ આપની સેવામાં રાખો. પણ શું થયું એ તો કહો. મહારાજ, થોડા દી પહેલા સંતો ખોરાસા આવેલા ત્યારે મારી બૈરીએ સીધા પાણી આપવાની ના પાડી દીધી. મને બહુ દુઃખ થયું. પછી બધું વગે પાડી ને આ ગઢડાની વાટ પકડી. રાજા ભાઈ, હશે હવે જે થયું તે બીજી વાર સંતો આવે ત્યારે તમે જ જમાડજો ને. કોણ ના પાડે છે? પણ એમ એક વખત ઘરનાય ના પાડી તેમાં બધું છોડી ન દેવાય. આ તો સંસાર છે, એવું તો ચાલ્યા કરે. ના ના મહારાજ, ના. ભગવાન અને સંતોના માર્ગમાં જે વિરોધ કરે ને એની હારે મારે નો ભળે. સંતોના ઉપયોગમાં જે નો આવે એ મારે નો જ ખપે. હું અને મારું જે કાંઈ છે એ બધું મહારાજ તમારું જ છે. જો રાજા ભાઈ, એમ ઉતાવળે કોઈ નિર્ણય લેવાય નહીં. તમે અહીં અમારી સાથે રહો તો પછી તમારા કુટુંબનું શું થાય? તેઓના ભરણ પોષણનું શું? એ તો તમારી ફરજ છે. વળી સમાજ પણ તમારા વિશે શુંનું શું બોલશે એ વિચાર કર્યો છે? મહારાજ, મારે તો એક તમે અને આ સંતો છે બસ. અને સમાજ કે કોઈ કાંઈ કે તેની મને પરવા નહીં. હું તમારો છું અને તમારા માટે જ જીવવા માગું છું. કદાચ એમ રહેવામાં દુનિયા મને હારો કે મોળો કે ગાળો દે કે સન્માન કરે, મારે એની હારે હું લેવા દેવા. મારે એની હારે હું લેવા દેવા, આટલો જે આમ રણકારો છે ને એ ખુમારી
સંસારના બંધનો તોડી નાખે છે વાલા ભાઈઓ, નહીં તો ભલ ભલાને બધું જ થઈ શકે એવું હોય તો પણ કાંઈ ન થઈ શકે. કારણ કે એ વારે વારે પ્રશ્ન થાય કે પણ બોલે આમ બોલશે, અહીંયા આમ થશે, અહીંયા આમ લાગશે. એમણે એમની ફરજ બજાવી દીધી, બૈરા છોકરાના નિભાવ માટે જે હોવું જોઈએ એ ગોઠવી દીધું છે, બાકીનું બધું હવે જ્યારે આપણે બધા આપણી ફરજ પૂરતું નહીં એ ફરજ કરતાં એ બહુ વધારે મોહને વશ થઈને, વાસનાને વશ થઈને, લોકલાજ આબરૂને વશ થઈને આપણું જાજુ બધું બગાડતા હોઈએ છીએ. આ ગ્રંથમાં એક ચોપાઈમાં કવિશ્વર દલપતરામજીએ રાજાભાઈનો આ નિર્ણય, આ જે એમણે વાલા મહારાજ પાસે આવીને પોટલું અર્પણ કર્યું અને પછી એમની જે ઈચ્છા વ્યક્ત કરી એ આવા શબ્દોમાં લખ્યું છે. सो सब धन को ले सीधाया दुर्गापुरे प्रभु पास ही आया. सो सब धन को ले सीधाया दुर्गापुरे प्रभु पास ही आया. धन अर्पे प्रभु के पद लागे, धन अर्पे प्रभु के पद लागे, धन अर्पे प्रभु के पद लागे, धन अर्पे प्रभु के पद लागे. काया आबे में भय हो त्यागे, काया आबे में भय हो त्यागे, काया आबे में भय हो त्यागे, सब धन कुले सीधाया दुर्गापुरे प्रभु पास ही आया. सब धन कुले सीधाया दुर्गापुरे प्रभु पास ही आया. ओ दुर्गापुरे प्रभु पास ही आया, ओ दुर्गापुरे प्रभु पास ही आया. રાજાભાઈએ સર્વસ્વનું સમર્પણ કરી દીધું, શેરીજી મહારાજના શ્રી ચરણોમાં આવીને પોતાની જાત સોંપી દીધી. ચાલો આ એક સંસારનો મોહ મૂકવાની પરીક્ષામાં તો એ પાસ છે. વ્યવહારિક કર્તવ્ય બજાવવાની બાબતમાં પણ એ વિવેકી છે કે ઘરમાં બૈરા છોકરા પૂરતું રાખી ગોઠવણ કરીને આવ્યા છે. પણ હવે વાલમજીને એક નવી જ અનોખી પરીક્ષા લેવાનું મન થયું અને એ પરીક્ષામાં મહારાજે શું પૂછ્યું અને રાજાભાઈએ શું મનનું વિચારેલું તરત બદલીને પ્રભુજીના ગમતામાં ભળી જવાનું કામ કર્યું, એમાં એનો ભાવ અને પ્રભુજીની આ પરીક્ષા એ જોયા જેવી છે. આવો હવે એ વિડીયોમાં જોઈ લઈએ. રાજા ભાઈ, આ ઘોર કડીકાળમાં તમારા જેવી ત્યાગની હુમારી ભાવના તથા સમજણ દુર્લભ છે, અમે બહુ રાજી થયા છે. બોલો, હવે તમારી શું ઈચ્છા છે? મહારાજ, મારી ઈચ્છા તો સાધુ બનીને જીવનભર આપની તથા સંતોની સેવા કરવાની જ છે. રાજા ભાઈ, સાધુ જ થવું છે કે અમે કહીએ તેમ કરવું છે? મહારાજ, આપ જીમ કયો ઇમસ કરવું છે? અમે કહીએ તે સહેલું નહીં હોય. વળી મનને ગમે એવું નહીં હોય, માટે હજુ એકવાર વિચાર કરી લઉં. મહારાજ, મને તો અહીંયા પાણો કરીને રાખશો ને તોય હું રાજી ખુશીથી રહીશ. હું તો તમારા દાસનો એ દાસ છું. મારે તો આપની મરજીમાં રહેવું એ જ મારી ભક્તિ છે. તો રાજા ભાઈ, અમારી આજ્ઞા છે કે તમે અત્યારે જ અહીંથી સીધા અગતરા જાઓ ને ત્યાં જઈને પર્વતભાઈનું સાથી હાંકજો. પર્વતભાઈને છોકરા નાના છે,
અને અમારામાં અખંડ વૃત્તિને કારણે ખેતી કામમાં બહુ તકલીફ પડે છે. પર્વતભાઈ મહાન મુક્તરાજ છે અને એની સેવા એ અમારી સેવા બરાબર છે. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. આવા મહાન મુક્તની સેવા ને એ વળી મહારાજ આપની આજ્ઞાથી, એ તો મારા જેવાને મળે જ ક્યાંથી, એવા મારા ભાગ્ય ક્યાંથી. આનો ત્યારે હું જાઉં છું. વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ. છે ને, આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ છે. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના પ્રબળ પ્રતાપે એક ગામડા ગામના દેશી ભાષાના જાડા લુગડા પહેરનારા આહિર જેવી કોમમાં ઉછરેલા સત્સંગી પણ કેટલું બળ ધરાવે છે એ વિરલ ઘટનાઓ છે. કોઈ પરીક્ષામાં કોઈ બાબતમાં પાછા પડતા નથી. એક ધડાકે સારો સંસાર મૂકીને, બધું જ ભગવાનને અર્પણ કરીને, પોતાની જાત અર્પિત કરી, અને મારા પ્રભુ એમ કે બોલો સાધુ જ થવું છે કે અમે કઈ એમ કરવું છે? આ પણ એક મોટી વિટમણા છે હો, જેમાં આપણી બોલબાલા બોલતી હોય, વાહ વાહી થતી હોય, અથવા તો એ આપણી મનપસંદ પ્રવૃત્તિ, સેવા કે પ્રગતિ હોય એ કરવી, અને પ્રભુના વચને મનનું ધાર્યું તમામ મૂકીને કદાચ સમાજમાં આપણી નિંદા ટીકા થાય તો પણ પ્રભુજીની મરજીને સ્વીકારી લેવી અને એમાં ભળી જવું એ હેલું નથી. એને રાજી ખુશીથી કીધું, હા અરે મહારાજ, પર્વતભાઈ જેવા મુક્તની સેવા અને એ પણ આપના વચને, એ મારા ભાગ્યમાં હોય ઘેઠી ઘેર છે ને. અને વિટમણાની વાત કહી દઉં, રાજાભાઈનું ગામ ખોરાસા અને પર્વતભાઈ એક દિશમાં છે. થોડાક જ ટાઈમમાં બધી ખબર પડી જાય કે પેલો રાજોભાઈ સાધુ થવા ગયો તો એ ત્યાં ઓલાનું હાથી આંકે છે, તોય ગયા સીધા અગતરાય ગયા. પર્વતભાઈને મળ્યા, પગે લાગ્યા, મહારાજના વચનોની યાદી આપી કે પર્વતભાઈ મને મહારાજની આજ્ઞા છે, તમારું હાંતી આંકવાની મતલબ તમારું ખેતી કામ સંભાળવાની, મારે આ મહારાજની આજ્ઞા પાળવી જોઈએ, તમારે પણ પાળવી જોઈએ. ના પાડશો માં બાપા, આજથી હવે હું તમારો સેવક છું. હાલો મને હોંપો, તમારી ક્યાં ક્યાં જમીન છે, ખેતી છે, બળદ છે વગેરે, હું મહારાજના વચને મહારાજને રાજી કરવા આ સેવા કરીશ. આવું થયું ભાઈ. સમય જવા લાગ્યો. 100% રાજાભાઈ તન મન આતમથી એ આજ્ઞા પાળવા માટે પર્વતભાઈનું કામ કરવા લાગ્યા. કેવું કામ કરતા જાણો છો વાલારી ભક્તો? પર્વતભાઈ જેટલું કરતા હોય એના કરતા હવાયું કાયમ. પર્વતભાઈ પૂજામાંથી પરવારે ધ્યાન ભજનમાં મન લાગે તો વહેલા મોડા થાય, રાજાભાઈ કોઈ દી વહેલા મોડા ન થાય હો. એ એવું જાણે મારી તો આ જ ભક્તિ છે, મને મારા પ્રભુની આ આજ્ઞા છે. પર્વતભાઈ કલાકો ધ્યાનમાં બેસે, મને અહીં ધ્યાન કરવાને જ મોકલ્યો મારા મહારાજે. શેના માટે મોકલ્યો છે? પર્વતભાઈનું હાથી આંકવા, એની ખેતી કામ કરવા. તો નિયમમાં આવતી હોય એવી પૂજા, માનસી, માળા, સત્સંગ, સંતો આવે તો એની સેવા, સમાગમ, એ બધું ખરું, પરંતુ પર્વતભાઈના કામમાં કોઈ વાતની કસર રહેવી જોઈએ નહીં. આવી રીતે એમણે કામ ઉપાડ્યું અને ધીરે 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 બધે વાત ફેલાઈ ગઈ. આ બાજુ એમના ઘરે એમના ધર્મપત્ની છોકરા છે અહીંયા, અને લઈને પિયરથી આવ્યા. ઘરે તો તાળું માર્યું હતું, એમને ખબર હોય એ મુજબ પ્રીતમ શેઠની દુકાનેથી ચાવી મળી કે ભગત કંઈ શેઠ કે હમણે બેન એ વાત રવા દો ને આપણે પછી કરશું. ના આમાં કઈક દાળમાં કાળું કોકમ છે કે છે, તમે વાત કરો. હવે શેઠને તો વાત કર્યા વિના છૂટક્યો નહીં.
ચાવી આપીને પછી માંડીને વાત કરીને ભાઈ દેકારો થયો. ધીરે 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 ગામના મુખીને નાદ ભાઈઓ બીજાને ત્રીજાને હવને આ વાતમાં બહુ રસ પડ્યો. તપાસ કરી ત્યાં તો ખબર પડી કે ઘરડે નથી, રાજો ભાઈ તો હાલમાં અહીંયા અગતરાય ગામમાં પેલા કડવા કણબી પાટીદાર પર્વતભાઈનું ખેતીકામ સંભાળે છે. સાધુ થવાનું કહેતો હતો, સાધુ થવા ગયો હતો ને અહીંયા છે. એટલે પછી એક દિવસ મારા વાલમજીને એમની બરાબરની પરીક્ષા લેવાનું મન થયું કે જોઈ તો ખરા રાજાભાઈને હવે એક ત્રીજી હાંપટમાં લઈ તો શું થાય છે. અને ભાઈ ગામના મુખીને થોડાક બીજા ત્રીજા હગા હોય લાગતા વળગતા બીજા ત્રીજા, અને આવું હોય ને ભાઈ ત્યાં તો કાંઈ લાગતું વળગતું ન હોય ને એને બહુ રસ પડે હો. ખરેખર ભગવાનના ભગતની સાચા સાધુની નિંદા ટીકા કરવામાં આખા ગામને રસ, એને કાંઈ નિસ્બત છે એટલે એવું કંઈ નહીં, તે મોટું ટોળું થઈ ગયું. અને પછી જ્યાં અગતરાયમાં પર્વતભાઈની સીમમાં ખોરાસાવાળા રાજાભાઈ ખેતીકામ કરતા હતા, પરમાત્માના વચને એનું સમર્પણ કરીને સેવા કરતા હતા, ત્યાં એક દિવસ આ લોકોનો ભેટો થઈ ગયો. અને પછી શું બન્યું એ પણ જોવા જેવું, સાંભળવા જેવું છો, મજાનું છે. હાલો હવે એ રાજાભાઈ અમે આ તમારા કુટુંબને રઝળાવીને કોકનું હાથી આંકો છો એ સારું કહેવાય. જો તમે સાધુ થવા ગયા હોત ને તો કાંઈ વાંધો નહોત, પણ આ તો તમે તમારું છોડીને તમારો છોરો આખો દાડો ઘરમાં ફરાઈને રો રો કરે છે. પણ શેફલા શું કરે એ બિસારો, બહાર નીકળે તો છોકરા ખીજવી ખીજવી હેરાન કરે. રાજા ભાઈ હવે જે થયું એ વીતી ગયું એ બધું ભૂલી જાઓ બાપા, અને ઘેર આવતા રહ્યો. સંસારમાં આવું બધું તો હાલ્યા જ કરતું હોય ભલામણ. તમારે ભજન જ કરવું છે ને તો ઘેર કરજો ને, ઘેરે ક્યાં નથી થતું. પણ આ હટ છોડી દો ભલામણા, આ સારું ન કહેવાય. રાજાભાઈ તમે શું વિચારો છો એ કાંઈક કહો તો અમને ખબર પડે ને, કાંઈક બોલો તો ખરા. ભાઈઓ મારી સમજણ તો એવી છે કે આ શરીર અને આ દુનિયા નાશ થઈ જવાના છે, તેમ છતાં એના માટે જે ગાય મરે એ સૌથી મોટો મૂરખ કહેવાય. મેં તો હવે નક્કી કર્યું છે કે કરોડ કામ બગાડીને એક મોક્ષ ઉતારી લેવો, અને એ વાતમાં જે કોઈ આડા આવે એનો ત્યાગ કરી દેવો, અને એક ભગવાન માટે જ આ દેહ ધરી નાખો. આજે હું જે કામ કરું છું એ તો મારા મોક્ષના દાતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી જ કરું છું. એ તો હામંતભાઈ આ પર્વતભાઈ છે ને, પર્વતભાઈ એ આ લોકના નહીં, એમને તો ભગવાન પોતાની હારે લઈને આવ્યા છે, પોતાની હારે, સમજ્યા. એવડા મોટા મુક્ત પુરુષની સેવા મારા નસીબમાં ક્યાંથી હોય. કેવું લાગ્યું? ધર્મ પાળતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, શિક્ષાપત્રીની આજ્ઞાઓ પાળવા માટે કટિબદ્ધ રહેતા હોઈએ, અને જો ક્યારેક સમાજમાંથી ગામમાંથી કુટુંબમાંથી આજુબાજુનામાંથી હગા હાઈમાંથી આવી નિંદા ટીકા થવા માંડે, વિરોધ થવા માંડે, તો ભાઈઓ આપણે પણ મોળા પડી જઈએ. હો ઘણા વિચારો આવવા માંડે. જ્યારે આવું આવું થયું તોય એનો રણકારો જોયો ને તમે વાલા હરિભક્તો? પછી તો હવે આ બધા પ્રયાસો તો હવે માંડી વાળ્યા, હવે ખબર પડી ગઈ આ તો આપણને વૈરાગ ચડાવી દે. બાર બાર વર્ષોના વાણા આમ વાઈ ગયા વાલા હરિભક્તો. કેટલા વર્ષો? 12 વર્ષમાં એક પણ વખત રાજાભાઈ અગતરાયથી ગરડે વડતાલ ન ગયા. શું કામ ન ગયા? એમણે તો એવું વિચાર્યું કે હું સાધુ છું, હું ભગવાનને સમર્પિત થયો, હવે મારે કોઈ દિવસ મારી ઈચ્છા પ્રમાણે કાંઈ કરવાનું ન હોય, મને પ્રભુએ શું આજ્ઞા કરી છે? પર્વતભાઈનું
હાંતી આંકવાની, ખેતી કરવાની. મને એવું નથી કહેતું દરેક સમયમાં તું આવજે, મારે તો આ સમયો, આ ઉત્સવ, આ સેવા, આ ભક્તિ, એ જ મારું બધું. આવી રીતે વર્ષો સુધી પોતાનું ઘરનું કામ પડ્યું મૂકીને એનું એ જ કામ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી મહામુક્તરાજ પર્વતભાઈનું 12 વર્ષ સુધી કર્યું. આવી રીતે જ્યારે એમણે નિષ્ઠા રાખી સમર્પણ કર્યું ત્યારે વાલા મહારાજ અતિશય રાજી થયા અને એક દિવસ મહારાજે રાજાભાઈને બોલાવી લીધા. જેવા મહારાજે બોલાવ્યા તો જ્યાં કામ પૂગ્યું હતું ત્યાં ત્યાં પડ્યું મૂકીને તરત જ ગઢડે આવ્યા. પાછો હવે એનો વિચાર કર્યો કે હું જો થોડાક દી રહું ને તો મારા નામે એ કહેવાય કે રાજાભાઈ આ વર્ષે એવી મહેનત કરી હતી, કોઈ વર્ષે જેટલી ઉપજ નહોતી આવતી ને એટલી આ વર્ષે આવી. એમણે વખાણ માટે તો કર્યું નહોતું. તો જે દિવસે મહારાજે બોલાવ્યા તે જ દિવસે હાલી નીકળ્યા, ગઢડે આવ્યા અને વળી પાછા મહારાજને મળ્યા. પાછું મારા પ્રભુજીએ રાજીપો તો આપ્યો પણ વળી એક ઇકડમ ટીકડમ કર્યું અને હવે શું બન્યું વાલા ભક્તો, એ તમારે જો જોવું હોય, જાણવું હોય તો એકવાર રાજાભાઈનું ટેલિફિલ્મ આખે આખું જોઈ લેવું પડશે. કેટલા હરિભક્તો હવે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે રાજાભાઈનું ટેલિફિલ્મ જોઈ લેવાના છો? ઊંચો હાથ કરો. બહુ જ સારું. ખરેખર જ્યારે આ વાત આવી આપણે હાજા ગગડાવી મૂકે એવી નથી. આવા ખજાનાઓ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઓછા નથી અને એમાંથી અમુક આવા ટેલિફિલ્મો બનાવીને, વિડીયાઓ કરીને, જોરદાર ચોટદાર સંવાદો કરીને કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર અને કુંડળધામ દ્વારા વાલા ગુરુજીએ પ્રકાશિત કર્યા છે, યુટ્યુબમાં અવેલેબલ છે. એ આનો ખૂબ લાભ લેવો, વારંવાર સમયાંતરે જોયા કરીએ. ખુમારી ચડી જાય, આપણી સમજણ હાન ઠેકાણે આવી જાય, આપણે હરિભગત છીએ, ભગવાનના ભગત છીએ, તો આપણી લાઈન કોઈ દી ફગે નહીં. અચૂક મારી ભલામણ છે વાલા ભક્તો, આ ટેલિફિલ્મ ખોરાસાનના રાજાભાઈ આ નામથી જે બહાર પડ્યું છે એ હવે જ્યારે ટાઈમ મળે ત્યારે એકવાર, બે વાર, જેટલી વાર અનુકૂળ આવે એટલી વાર જોવું અને આ આખી ઘટનાને જીવનમાં આત્મસાત કરી લેવી. વાલા ભક્તો, આ ગ્રંથમાં એટલું લખ્યું છે કે પોતાનું ઘરનું, વ્યવહારનું, સંસારનું બધું જ કામ છોડી આવેલા એવા આ રાજાભાઈએ પોતાના સંસારને તો અસાર ગણ્યો, પરંતુ પરમાત્માના વચને પર્વતભાઈનું કામ આટલું બધું ખંતથી વર્ષો સુધી કર્યું. છેલ્લે વાલા મહારાજે બોલાવ્યા અને પછી પૂછ્યું કે રાજાભાઈ બોલો, હવે સાધુ થવું છે કે પાછું ધામમાં જવું છે? અને રાજાભાઈએ કીધું, મહારાજ જો ધામમાં આપની ભેગા રહેવાતું હોય અને આપની સેવા મળતી હોય તો હવે બીજું શું જોઈએ? સાધુ થવાનું તો એટલે જ હોય ને કે અખંડ પરબ્રહ્મ પરમાત્માને પામી જવાય, એની સન્નિધિ મળે. મહારાજ કે, રાજાભાઈ તમે જે અમારી આજ્ઞા પાળી, સેવા કરી, નિષ્ઠા રાખી, અમારા સિવાયનું બાકીનું બધું ખોટું કર્યું એટલે અમે બહુ રાજી છીએ. જાઓ ધર્મશાળામાં ધ્યાનમાં બેસો, જમવા જાઓ એવું ન કીધું. અગતરાયથી આવ્યા છે એ ભૂખ્યા છો તો જમી લ્યો, આરામ કરી લ્યો, એવું નહીં કીધું. જાઓ ધર્મશાળામાં ધ્યાનમાં બેસો, જ્યાં સંતો ધ્યાન ભજન કરતા હોય ત્યાં. અને રાજાભાઈ જઈને બેઠા, એ પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન લગાવ્યું અને વાલા હરિભક્તો એ જ ક્ષણે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને આ ધ્યાનમાંથી અખંડ ધ્યાન અક્ષરધામમાં લઈ ગયા. મૂળજી બ્રહ્મચારી આ બધી કથા સંભળાવે છે ત્યારે ઉત્તમ રાજા મતલબ દાદા ખાચરને રૂવાડે રૂવાડા બેઠા થઈ ગયા. હો કે સાચું છે સ્વામી, આ ઘટનાઓ તો મેં જોઈ છે. ઓ હો હો હો, ધન ધન દુહ ધન, આવું દાદા ખાચર બોલી ગયા. ધન ધન દુહ, ડબલ ધન, એ બંનેને ધન. જે રાજાભાઈ સારો સંસાર હરામ કરીને ભગવાનને શરણે આવ્યા, ચરણે સમર્પિત થયા,
અને છતાં મહારાજે સાધુ કરવાને બદલે એક ગ્રહસ્થ હરિભગતના ખેતીકામમાં મૂક્યા તો એમના એક વચને બાર બાર વર્ષ સુધી આજ્ઞા પાળી એને કેટલા ધન્યવાદ દેવા પડે, અને ડબલ ધન્યવાદ દેવા પડે, રાઈટ? અને જેના માટે મારા પ્રભુજીએ આવી ચિંતા કરી એવા અખંડ પરમાત્માની મૂર્તિમાં તલ્લીન રહેનારા પર્વતભાઈને પણ ધન છે ને, એનું સમર્પણ, એની નિષ્ઠા કંઈ જેવી તેવી થોડી છે, એ બધાને ધન કહે છે. કે મને લાગે છે ત્રણે ત્રણ કાળમાં નજર ફેરવું તો આવા ભક્તો આ દુનિયામાં ક્યાંય જોવા મળતા નથી. ખાલી જોવા નથી મળતા એટલું નહીં, આવા ક્યાંય સાંભળવા પણ મળતા નથી. આમ દાદા ખાચરે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો. હવે અહીંયા રાજાભાઈનું આખ્યાન, એનો આ પ્રસંગ મૂળજી બ્રહ્મચારીએ પૂરો કર્યો. આપણે બધા જ આવા કથાના પ્રસંગો દ્વારા, આવા ચરિત્રો દ્વારા આપણા જીવનને પણ ઉજાગર કરીએ, પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવા, એને પામવા બરાબરના ખંતીલા થઈએ, ખપવાળા થઈએ, આપણામાં કાંઈ કસર કચાશ રહી જતી હોય તો એને સુધારી લઈએ. આજ્ઞા પાળવામાં, ભક્તિ કરવામાં, સેવા કરવામાં, સંસમાગમ કરવામાં જો કાંઈક ઢીલાશ હોય તો આના દ્વારા આપણે પૂરવી હોય તો પૂરી શકાય એમ છે. ફરી એકવાર મારી ભલામણ છે, રાજાભાઈનું ટેલિફિલ્મ બને એટલું વહેલા જોઈ લેવું. એમાં પણ જે પાર્ટ આપણને સૌથી વધુ અસર કરે, ફાયદો આપે એવો હોય એને વિશેષ જોવો. હા, એનો મતલબ એ નથી કે આજે પણ બધાએ સંસાર છોડીને સાધુ થવા જતું રહેવું, એનો એ મેઇન મતલબ નથી. મેઇન મતલબ છે કે ભગવાન માટે જીવવું, ભગવાનના થઈને રહેવું, અને જ્યારે પ્રભુજીની જે આજ્ઞા મરજી હોય એમાં યા હોમ કરવું. ક્યારે પરમાત્માના ભક્ત બન્યા પછી ભગવાનની આજ્ઞા મરજી હોવા છતાંય પાળીએ નહીં, એવા ઢીલા નબળા રહેવું નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખલડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયનહાર, અતિ પાવી ગયો છું વાલા, અતિ પાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, કહાં ભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેં વાલા, લીધા જન્મ ઘણા મેં વાલા, હદવાળ તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણાધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. આ સત્સંગ મેં અબ આય હૈ જેતે, સંત હરિજન ભાઈઓ તેતે, તબ હૈ મુક્ત અનાદિ એહી, સ્વભાવ અબ ભૂલ ગઈ તેહી, સ્વભાવ અબ ભૂલ ગઈ તેહી. સજાનંદ સ્વામી મહારાજ.